ભાગ 3 ની અંદર આગળ ખાલી જગ્યા, ખરા ખોટા અને પ્રશ્નોત્તરી શીખીશું. પરંતુ આ બતક અને અથવા પણ હંસની અંદર આવા પાઠનું નામ શા માટે આવું છે તે આપણે જોઈશું. અને અથવા પણ એ બધાને સંયોજકો કહેવાય છે. તમને અંદાજ તો આવી જ ગયો હશે કે આટલું બધું વચ્ચે શા માટે છે. તો આપણે મૂકીએ છીએ શબ્દ, કયો શબ્દ સેટ થાય છે તે આપણે જોઈશું. બતક અને હંસ, બતક અથવા હંસ, બતક પણ હંસ, અને અથવા પણ. વિદ્યાર્થી મિત્રો, હવે આ સંયોજક સેટ થાય છે અથવા થાય છે પણ નથી થતું. બતક અને હંસ, બતક અથવા હંસ, બતક પણ હંસ, બતક હંસ બની શકે નહીં. તો આ જ પ્રમાણે અમને સંયોજકો કહેવાય છે. હવે આપણે આગળ પાઠને વધારતા જઈશું તેમ તમને ખબર પડશે કે સંયોજકો કેવી રીતે આવે છે અને કેટલા હોય છે. તો ચાલો આપણે આગળ વધીએ. ધોરણ 3 વિષય કલ્ચર, પાઠ 6 બતક અને અથવા પણ હંસ, ભાગ 3. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ એક ગીત જોયું અને એક વાર્તા કદરૂપુ બતકડું, તે તમે વાર્તા સાંભળી. હવે પછી પ્રશ્ન 3માં વાતચીતના જે પ્રશ્નો તમને કહ્યા હતા તે તમારે ઘરકામની નોટમાં લખવાના હતા. સવાલ 1-10 તમારા વિચારોથી લખવાના હતા. વિદ્યાર્થી મિત્રો, હવે ચોપડીમાં પ્રશ્ન 4, નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. તમારે ફક્ત પાઠ્યપુસ્તકમાં જ જવાબ લખવાના છે અને જે વસ્તુ નોટબુકમાં હશે તે તમને અલગથી કહેવામાં આવશે. પહેલું છે, આ બચ્ચું પણ તમારી જેમ મારું જ સંતાન છે. વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય કોણ બોલે છે વિચારો. માતા બતક બોલે છે અને બચ્ચાને કહે છે. બીજું છે, વરસાદ બંધ થાય ત્યાં સુધી અહીં રહે. તો આ વાક્ય બોલે છે ડોસીમાં અને કદરૂપા બતકડાને કહે છે. ત્રીજું, હું કદરૂપુ છું એટલે તું મારી મજાક કરે છે. તો આ વાક્ય બોલે છે કદરૂપુ બતકડું અને હંસ કન્યાને કહે છે. ચોથું વાક્ય છે, તું ભૂલું પડ્યું છે. તો એ બોલે છે વૃદ્ધ હંસ કદરૂપા બતકડાને. પાંચમું છે, અમે તેની સાથે નહીં રમીએ. વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય કોણ બોલે છે? બતકના બચ્ચા. કોને કહે છે? માતા બતકને. છઠ્ઠું છે, તું મારો મિત્ર બનીશ. આ વાક્ય કોણ બોલે છે? હંસ કન્યા. અને કોને કહે છે? કદરૂપા બતકડાને. હવે પ્રશ્ન 5, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો. ખરું કે ખોટાની નિશાની કરો. પહેલું છે, બતકીએ 5 ઈંડા મૂક્યા હતા. વિદ્યાર્થી મિત્રો, કેટલા ઈંડા મૂક્યા હતા વિચારો. ખોટું વાક્ય છે તો ત્યાં આપણે ખોટાની નિશાની કરીશું. બીજું, કૂતરો બતકથી ડરી ગયો તેથી દૂર નાસી ગયો. તો આ વાક્ય ખોટું છે. ત્રીજું, તે કદરૂપુ બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો. તો એ વાક્ય સાચું છે. ચોથું, બતકને હંસ કન્યાએ સુંદર કહ્યો કે તરત જ તેને ખ્યાલ આવ્યો કે તે તો સુંદર હંસ છે. તો વિદ્યાર્થી મિત્રો, એ ખોટું છે. પાંચમું, બતકને ડોસીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે. તો આ વાક્ય ખોટું છે તો આપણે ત્યાં ખોટાની નિશાની કરીશું. છઠ્ઠું, જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો. તો આ વાક્ય ખોટું છે તો ત્યાં આગળ આપણે ખોટાની નિશાની કરીશું. પ્રશ્ન 6, કદરૂપ બતક જે કરતું હોય તેની પાછળના ખાનામાં ખરું કરો, જે ન કરતું હોય ત્યાં તમારે ખોટું કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હું વાક્ય વાંચું છું, તમારે વિચારવાનું
કે ખરાની નિશાની આવશે કે ખોટાની? પહેલું છે ખૂબ ઊંચે ઉડતું, તો કોઈ કદરૂપું બતક કે બીજું કોઈ ઉડતું ન હતું, તો ત્યાં ખોટાની નિશાની. બીજું છે ખૂબ ઝડપથી તરતું, તો ત્યાં ખોટાની નિશાની. ત્રીજું કૂતરાની સામે થઈ જતું, તો ત્યાં આગળ પણ ખોટું આવશે. ચોથું પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો રાખતું, તો કદરૂપું બતક પોતાનું પ્રતિબિંબ અરીસામાં ન જોતું હતું, તેને તો પાણીમાં જોયું હતું, તો ત્યાં આગળ ખોટાની નિશાની આવશે. પાંચમું પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું, તો ત્યાં પણ ખોટું આવશે. છઠ્ઠું કદી રડતું નહીં, તો ત્યાં પણ ખોટું, કારણ કે તેને ખૂબ જ દુઃખ થતું હતું અને તે રડ્યું પણ હતું. સાતમું ખૂબ દુઃખી થતું, તો વિદ્યાર્થી મિત્રો કદરૂપું બતકડું બધા કદરૂપું કહેતા હતા, તેના કારણે તેને ખૂબ દુઃખ થતું હતું, તો ત્યાં આગળ ખરાની નિશાની આવશે. આઠમું હંમેશા એકલું રહેવાનું પસંદ કરતું, તો ત્યાં આગળ ખોટું આવશે, કારણ કે તેમને બધાની સાથે રમવું હતું. નવમું કદી હિંમત હારતું નહીં, તો તે ત્યાં આગળ ખરું આવશે. દસમું બતકની જેમ ડરતું હતું, તો વિદ્યાર્થી મિત્રો ત્યાં પણ ખરું આવશે. અગિયારમું તે પોતાને શક્તિશાળી માનતું હતું, તો ત્યાં આગળ આપણે ખોટું લખીશું. બારમું હંમેશા નવા મિત્રો બનાવવા પ્રયત્ન કરતું, તો ત્યાં આગળ સાચું આવશે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 7, એક બે વાક્યોમાં જવાબ લખો. પહેલું છે પાંચમું ઈંડું કોનું હતું? તો વિદ્યાર્થી મિત્રો કોનું હતું? પાંચમું ઈંડું રાજહંસનું હતું. બીજું બતક માતાને ખબર કેમ ન પડી? તો બતક માતાને ખબર ન પડી કારણ કે બધા ઈંડા એક સરખા હતા. ત્રીજું તેને બધા કદરૂપો કહેતા હતા, તેનું કારણ શું હતું? તો જવાબ આવશે તેને બધા કદરૂપો કહેતા હતા કારણ કે તે બધાથી અલગ હતું. ચોથું કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કેમ કર્યું? તો જવાબ આવશે કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે તેની સાથે બીજા બચ્ચા રમતા નહીં અને તરતા નહીં. હવે પ્રશ્ન 8માં છે, નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો તે કહો. તો વિદ્યાર્થી મિત્રો આ ખાલી માત્ર તમારે જવાબ વિચારવાના છે, આ નોટબુકમાં લખવાના નથી. પ્રશ્ન 9 છે, તમારા બે મિત્રોનો પરિચય વર્ગને આપો. તમારે તમારા મિત્રો સાથે વાતચીત કરીને પરિચય આપવાનો છે. તેમની વચ્ચે શું સરખું છે અને શું જુદું છે તે તમારે કહેવાનું છે. હવે પ્રશ્ન 10, રાજહંસ દોરતા શીખો. તો વિદ્યાર્થી મિત્રો જે આ પ્રશ્ન છે તે તમારે નોટબુકમાં ચિત્ર દોરવાનું છે. પ્રથમ વળાંક જુઓ, પછી બીજી રીતે કેવી રીતે ચાંચ બનાવાય, ડોક કેવી રીતે બનાવાય તે તમારે દોરવાની છે. પછી તમારે તેનું શરીર આવશે તેનો આકાર પાડવાનો છે. પછી તમારે આખું ચિત્ર તૈયાર થઈ જશે, એનો પગ દોરવાનો છે અને નીચે પાણી દોરવાનું છે. તમારે આ પ્રમાણે ચિત્ર તમારી નોટબુકમાં દોરવાનું છે. વિદ્યાર્થી મિત્રો માત્ર તમારે ચિત્ર જ દોરવાનું છે, તેમાં રંગપોણી કરવાની નથી. હવે પ્રશ્ન 11, નીચેના વિધાનો કોણ બોલી શકે તે લખો. તેમાં પહેલું છે આ બતકડું જબરું દેખાય છે, માતા ભલે તેને આપણી સાથે રમવાડવા કહે પણ આપણે તેને નહીં જ રમાડીએ. તો વિદ્યાર્થી મિત્રો કોણ બોલે છે? બતકના બચ્ચા. બીજું છે આ બતક નથી લાગતું, તેને લાંબો સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય. તો શું જવાબ છે? તેમાં આવશે ડોસીમાં. આ વાક્ય કોણ બોલે છે? ડોસીમાં. ત્રીજું છે આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી, તો એ મરઘીનું ટોળું. ચોથું હે ઈશ્વર મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી? તો એમાં આવશે બચ્ચાની
માં. પાંચમું છે, બધા મને કેમ ધિકારે છે? તો એ વાક્ય કોણ બોલે છે? કદરૂપું બતકડું. વિદ્યાર્થી મિત્રો, આ જે ચોપડીમાં પ્રશ્ન 4 થી પ્રશ્ન 11 મેં તમને કરાવ્યું તેમાં જેટલી વસ્તુ મેં પુસ્તકમાં લખવા જેવી છે તે ભૂરા કલરના અક્ષરેથી લખેલું છે, અને એક જ પ્રશ્ન તમારે નોટબુકમાં લખવાનો છે. તે પ્રશ્ન 10 છે કે રાજહંસ દોરતા શીખો. બીજી વસ્તુ તમારે પાઠ્યપુસ્તકમાં લખવાની છે.